नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जायेल लॉकडाउन नी परिस्थितिमां तक्षशिला विद्यालय बार्ड ना ऑनलाइन शिक्षण कार्यमां आपनो स्वागत छे। तो आजे आपणे मित्रों धोरण 9 विषय विज्ञान नी अंदर प्रकरण 9 बळ तथा गतिना नियमोनुं लेक्चर 18 जोईशुं। तो लेक्चर 18 नी अंदर एक अलग प्रकरणना उदाहरण नंबर 7 नो अभ्यास करीशुं। तो उदाहरण 7 ની અંદર કે જે વેગમાન સંરક્ષણના નિયમ ઉપર અને ન્યૂટનના ગતિના બીજા તથા ત્રીજા નિયમનું મિશ્ર સ્વરૂપનું એક ઉદાહરણ છે, બરાબર। કયા કયા નિયમનું? ન્યૂટનના ગતિના બીજા નિયમ વત્તા ત્રીજા નિયમનું, બરાબર। બીજા નિયમ ઉપરથી આપણને શું મળે છે? વેગમાન, અને ત્રીજા નિયમ ઉપરથી આપણને શું મળે છે? વેગમાનનું સંરક્ષણ। तो आ बन्ने नियमों भेगा करीने उदाहरण 7 नी आपणे गणतरी करी शकीए छीए। तो एक 40 किलोग्राम द्रव्यमान धरावती एक छोकरी, बराबर, एक छोकरी छे जेनु दळ द्रव्यमान एटले के मास केटलो छे? 40 किलोग्राम। ते 5 मीटर प्रति सेकंड जेटला क्षमक्षितिज वेगथी, बराबर, क्षमक्षितिज एटले क्षमक्षितिज दिशानी अंदर तेनो वेग केटलो आपेलो छे? 5 मीटर प्रति सेकंड। 3 किलोग्राम दळ ધરાવતા સ્થિર ગળગળી વાળા પાટિયા, બરાબર। આ પાટિયું કેવી અવસ્થાની અંદર છે? સ્થિર અવસ્થામાં પાટિયા ઉપર કૂદે છે। પાટિયાના પૈડા ઘર્ષણ રહિત છે, બરાબર। પાટિયાના પૈડા કેવા છે? ઘર્ષણ રહિત, એટલે કે પાટિયા અને જમીન વચ્ચે લાગતું ઘર્ષણ બળ, બરાબર, ઘર્ષણ બળ આપણે શું લઈશું? શૂન્ય, કારણ કે આપણને ઘર્ષણ રહિત કીધેલું છે। તો પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે? અને ક્ષમક્ષિતિજ દિશામાં કોઈ સંતુલન બળ લાગતું નથી, બરાબર। હવે છોકરી કેટલે, તેની ગતિ છે 5 મીટર પ્રતિ સેકન્ડ। 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દોડે છે અને ગળગળીવાળા પાટિયા ઉપર કૂદે છે। तो જ્યારે મિત્રો આપણે કોઈ ગળગળી વાળું પાટિયું એટલે કે પાટિયાની નીચે જો પૈડા લગાયેલા હોય અને તે પાટિયા ઉપર અમુક વેગથી કૂદકો મારીએ, બરાબર, તો શું થશે? તો પાટિયું ક્ષમક્ષિતિજ દિશામાં, એટલે કે આપણે જે દિશામાં તેના ઉપર કૂદ્યા છીએ તે દિશામાં પાટિયું આગળ વધશે। હવે પાટિયું આગળ વધશે ત્યારે પાટિયું અને છોકરી બંને એકસાથે આગળ વધશે। તમે મિત્રો બસમાં બેસીને ગયા હશો, તો બસમાં જ્યારે બેઠેલા હોવ છો ત્યારે તમારો વેગ અને બસનો વેગ શું જુદો જુદો હોય છે? ના, આપણો અને બસનો વેગ જુદો જુદો હોતો નથી। એટલા માટે અહીં આગળ છોકરી અને પાટિયાનો વેગ કેવો થશે? સમાન વેગ કેવો થશે? બંનેનો સમાન, બરાબર। તો આપણે પ્રથમ છોકરી માટે અને પછી પાટિયા માટે, તે જ રીતે અહીં આગળ છોકરી માટે અને પછી પાટિયા માટે અલગ અલગ ભૌતિક રાશિઓની ગણતરી કરીશું। તો શરૂઆતમાં આપણે એક સ્થિતિને નામ આપી દઈએ, તેની બે પરિસ્થિતિઓ વિચારશું। એક સ્થિતિનું નામ આપી દઈએ તેની પ્રારંભિક સ્થિતિ, બરાબર, એટલે કે ઇનિશિયલ કન્ડિશન, અને બીજી સ્થિતિને આપણે એફ નામ આપી દઈએ એટલે કે તે અંતિમ સ્થિતિ એટલે કે ફાઇનલ પોઝિશન। તો છોકરીની અંદર આપણે નામ આપીએ તો તેનું દળ M1 બરાબર થશે 40 કિલોગ્રામ, બરાબર, M1 છોકરીનું દળ થશે 40 કિલોગ્રામ। તે જ રીતે તેનો વેગ U1 બરાબર, જો તેનો પ્રારંભિક વેગ U1 હોય તો U1 બરાબર થશે 5 મીટર પ્રતિ સેકન્ડ। તે જ રીતે પાટિયા માટે વાત કરીએ તો પાટિયાનું દળ, બરાબર, પાટિયાના દળને આપણે કહીશું M2 અને છોકરીના દળને કહીશું M1। તો પાટિયાનું દળ M2 બરાબર આપણને આપેલું છે 3 કિલોગ્રામ, તો પાટિયાનું દળ M2 બરાબર 3 કિલોગ્રામ મૂકીશું। તો પ્રારંભિક કન્ડિશનની અંદર છોકરી ગતિમાં છે અને પાટી કઈ અવસ્થામાં છે? સ્થિર। તો આપણે પાટિયાનો વેગ U2 બરાબર શું લઈશું? 0 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર। તો આપણે પ્રારંભિક વેગની ગણતરી કરીએ એટલે કે પરિસ્થિતિ 1 માટે કે છોકરી પાટિયા ઉપર કૂદે તે પહેલાનું વેગમાન, તો ઇનિશિયલ વેગમાન।
तो इनिशियल वेगमान माटे आपणे सूत्र छे p बराबर p प्लस p1 प्लस p2 प्लस p3 बराबर तंत्र नी अंदर जितला वेगमान होय बराबर जितला दळ धरावता होय तेमना स्वतंत्र वेगमान नो सरवाळो। तो आपणे pi बराबर p1 प्लस p2 मूकीशुं, છોકરીના વેગમાનને આપણે p1 કહીશું અને પાટિયાના વેગમાનને p2 કહીશું। તે જ રીતે કન્ડિશન 2 ની અંદર છોકરીનું વેગમાન p1 અને પાટિયાનું વેગમાન p2, તો p1 અને p2 નો સરવાળો, તો p1 બરાબર આપણી જોડે છે m1 u1, m1 ની કિંમત 40, m1 ની કિંમત 40 અને u1 ની કિંમત 5। તે જ રીતે m2 ની કિંમત 3 કિલોગ્રામ અને પાટિયું સ્થિર છે એટલે કે u2 ની 0 એટલે કે 3 ગુણ્યા 0 તો આપણને અહીંયા આગળ શું મળશે 0 તો 40 ગુણ્યા 5 તો કેટલા થશે 200 કિલોગ્રામ ઇનટુ મીટર પ્રતિ સેકન્ડ। તો તેનો પ્રારંભિક વેગમાન pi બરાબર શું થશે તો 200 કિલોગ્રામ ઇનટુ મીટર પ્રતિ સેકન્ડ। હવે આપણે બીજી એક પરિસ્થિતિ અંતિમ પરિસ્થિતિ બરાબર ફાઇનલ પોઝિશન માટે વિચારીએ। તો ફાઇનલ પોઝિશન માટે તેના વેગમાનને આપણે કહીશું pf। તો pf ની અંદર છોકરીનું વેગમાન અને પાટિયાનું વેગમાન કેવું હશે અલગ અલગ, પરંતુ તેમના વેગ કેવા હશે સમાન। તો આપણે તેમના વેગને v1 અને અનુક્રમે v2 કહીએ, તો v1 અને v2 કેવા થશે સમાન। તો આપણે v1 અને v2 બરાબર શું લખીએ છીએ v। માટે છોકરી માટે વાત કરીએ બરાબર વેગ સમાન છે એનો મતલબ એ નથી કે તેના વેગમાન પણ કેવા હોય સમાન। બરાબર વેગમાન ક્યારે સમાન હોય તો જ્યારે પદાર્થનો દળ અને પદાર્થનો વેગ બંને કેવા હોવા જોઈએ સમાન। તો અંતિમ પરિસ્થિતિની અંદર છોકરીનું દળ કેટલું છે 40 કિલોગ્રામ અને તેનો વેગ v1 કેટલો છે તો પાટિયાના વેગ જેટલો। તે જ રીતે પાટિયાનું દળ કેટલું છે m2 બરાબર 3 કિલોગ્રામ અને તેનો વેગ v2 બરાબર કેટલો છે તો છોકરીના વેગ જેટલું v મીટર પ્રતિ સેકન્ડ અને v મીટર પ્રતિ સેકન્ડ। તો આપણે અંતિમ વેગમાનની ગણતરી કરીશું તો છોકરી પાટિયા પર કૂદે તે પછીનું વેગમાન, તો છોકરી પાટિયા પર કૂદે છે ત્યારે છોકરી અને પાટિયું બંને શું આવે છે ગતિમાં। તો અંતિમ વેગમાન pf બરાબર p1 પ્લસ p2 છોકરીનું વેગમાન વત્તા પાટિયાનું વેગમાન। તો છોકરીના વેગમાનની અંદર કિંમતો મૂકીશું 40 ગુણ્યા v બરાબર m1 v1 એટલે 40 ગુણ્યા v મૂકીશું પ્લસ m2 v2 એટલે 3 ગુણ્યા v 3 ગુણ્યા v। તો આપણે જાણીએ છીએ કે આપણને જવાબ મળશે pf બરાબર 40 v વત્તા 3v બરાબર શું થશે 40v વત્તા 3v। તો આપણે જાણીએ છીએ કે જ્યારે બંનેના ચલ કેવા હોય સમાન ત્યારે પદોનો શું થાય સરવાળો, એટલે કે 40 ગેટા વત્તા 3 ગેટા બરાબર કેટલા ગેટા થશે 43 ગેટા। તો પરિસ્થિતિ 2 માટે તેનું અંતિમ વેગમાન pf બરાબર 43v ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ, જે આપણને શું મળશે તેનો અંતિમ વેગમાન। હવે તમે ન્યૂટનના ગતિના બીજા નિયમ અને ત્રીજા નિયમ ઉપરથી જાણો છો કે વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી। તો વેગમાન સંરક્ષણનો નિયમ શેના માટે છે, તો વેગમાન સંરક્ષણનો નિયમ જ્યારે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થતી હોય ત્યારે આંતરક્રિયા પહેલાનું અને આંતરક્રિયા પછીનું એટલે કે તેનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન કેવું હોય છે સમાન। તો આપણે લખીશું તેનું પ્રારંભિક વેગમાન બરાબર તેનું અંતિમ વેગમાન। જો આપણે પ્રારંભિક વેગમાનને p ઇનિશિયલ i અને અંતિમ વેગમાનને p ફાઇનલ f કહીએ તો pi બરાબર આપણને કિંમત મળી છે 200 અને pf બરાબર આપણને કિંમત મળી છે 43v બરાબર। તો આપણને અંતિમ
परिस्थिति बेनी अंदर एटले के अंतिम वेगमान नी अंदर छोकरी नो वेग अने पाटिया नो वेग शोधवानो कीधो छे, तो छोकरी अने पाटिया नो वेग केटलो छे v, तो आपणने v बराबर किंमत मळशे 200/43 मीटर प्रति सेकंड। बराबर, तो ज्यारे कोई छोकरी कूदीने पाटिया पर कूदे एटले के कूद्या पछी आंतरक्रिया थाय छे, एटले के आंतरक्रिया पहेला अने आंतरक्रिया पछी वेगमान केवुं रहेशे, अचळ, एटले के बंने केवा हशे समान, अने तेना उपरथी आपणने वेग मळशे v। तो v उपरथी आपणे कही शकीए के छोकरीनो वेग v1 बराबर v एटले के 200/43 मीटर प्रति सेकंड, तेज रीते v2 बराबर v માટે v બરાબર 200/43 મીટર પ્રતિ સેકન્ડ થાય, એટલે કે છોકરી અને પાટિયાનો વેગ કેવો થશે સમાન, બરાબર, જે આપણે ગણતરી કરીને નોંધ્યો છે કયા નિયમ ઉપરથી, વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી। અને વેગમાન સંરક્ષણનો નિયમ કયા બે નિયમોની, ન્યૂટનના કયા બે નિયમોની નિપજ છે, તો આપણે કહીશું કે ન્યૂટનના બીજા નિયમ વત્તા ન્યૂટનના ત્રીજા નિયમની નિપજ છે। તો બીજા નિયમની અંદર આપણને શું મળે છે, તો વેગમાનનું મૂલ્ય મળે છે, અને ત્રીજા નિયમની ઉપરથી આપણને વેગમાનની દિશા મળે છે, અને આ બંનેનો પ્રક્રિયા થઈ અને આપણને શું મળે છે, વેગમાન સંરક્ષણનો નિયમ ઉપરથી પ્રારંભિક વેગમાન બરાબર પ્રત્યયનું અંતિમ વેગમાન, આંતરક્રિયા પહેલાનું વેગમાન અને આંતરક્રિયા પછીનું વેગમાન। તો આ હતું ઉદાહરણ 7। હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેક્ચર 19 ની અંદર આગળનું ઉદાહરણ તથા સ્વાધ્યાયના અમુક પ્રશ્નોનો અભ્યાસ કરીશું।